નમસ્કાર મિત્રો, મારું નામ છે પાયલ દોડિયા. હું રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદરથી બીએડ સેમેસ્ટર ટુમાં તાલીમાર્થી છું. આપણા વિષયનો યુનિટ 4 જે ગણિતનું પદ્ધતિશાસ્ત્ર વિષય છે, એમાં યુનિટ 4 ગણિતનો અભ્યાસક્રમ અને ગણિત પાઠ્યપુસ્તક, એમાં 4.4 ટોપિક છે સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ, ગણિત મંડળ અને ગણિત ઓલિમ્પિયાડ. ગણિત મંડળ અત્યારની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે એવું એક સ્થાન હોવું જોઈએ જ્યાં વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે. એક સારા શિક્ષક તેના વિદ્યાર્થીઓને કેટલીક અસંખ્ય સહ અભ્યાસક્રમની પ્રવૃત્તિઓમાં સામેલ કરી શકે છે. તે પૈકી ગણિત મંડળ પણ રચનાઓનો ઉપયોગ કરીને ગણિતમાં રસ બનાવવા અને જાળવવાનું કામ કરે છે. ચોક્કસ પ્રવૃત્તિઓ જેવી કે ચર્ચા, પ્રવચનો, ચોક્કસ ગાણિતિક રમતો ગોઠવી શકાય છે. આ પ્રવૃત્તિઓ ગણિતમાં તેમની રુચિ બનાવવા ઉપરાંત ગણિતની વ્યવહારિક ઉપયોગિતાનો ખ્યાલ રાખવા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે. ગણિત શાળા મંડળ હેઠળ વધારાનો સમયના યોગ્ય ઉપયોગમાં મદદ કરે છે, જે ગણિતના મંડળના ઉદ્દેશોમાં સમાવેશ થાય છે. તે વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં ઉત્તેજિત કરવામાં અને જાળવવામાં મદદ કરે છે. તે વિદ્યાર્થીઓને તેમના સર્જનાત્મક અને સંશોધનાત્મક વિકાસની તકો પૂરી પાડે છે. તે વિદ્યાર્થીઓમાં આત્મ અધ્યયન અને સ્વતંત્ર કાર્ય કરવાની ટેવને પ્રોત્સાહન આપે છે. તે ગણિતના વિચારોના વિનિમય માટે સ્પષ્ટ અને સહાયક માટે આદર્શ માર્ગ પ્રદાન કરે છે. અનૌપચારિક અને સામાજિક વાતાવરણ પ્રદાન કરે છે, જે વર્ગખંડ ભાગ્યે જ પ્રદાન કરી શકે છે. તે ખાસ રસની બાબતોના મુક્ત વિચારણા માટે ઉત્તમ તકો પ્રદાન કરે છે. તે વિદ્યાર્થીઓમાં સમસ્યાનું નિરાકરણ લાવવાનું વલણ વિકસાવવામાં મદદ કરે છે. તે વિદ્યાર્થીઓને ગણિતના સિદ્ધાંતને વ્યવહારમાં અનુવાદિત કરવાની અને તેમના શિક્ષણને દૈનિક જીવનની પરિસ્થિતિઓમાં લાગુ કરવાની તકો પૂરી પાડે છે. તે વિદ્યાર્થીઓને સહકાર, સહિષ્ણુતા, ગોઠવણ જેવા સામાજિક ગુણોને આત્મસાત કરવામાં મદદ કરે છે. તે ખુલ્લી વિચારધારાઓ સાથે જૂથોમાં કામ કરે તેવી ભાવના જગાડે છે. તે વિદ્યાર્થીઓની વ્યક્તિગત જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. દરેક સભ્યને તેના રસના ક્ષેત્રમાં કામ કરવાની તક મળે છે. ગણિત શાળાના મંડળો વર્ગખંડની મર્યાદાથી આગળ ભણવાનું વિસ્તૃત કરે છે. ગણિત શાળાના મંડળો શાળાના સમય દરમિયાન મળી શકે છે. તેમની પ્રવૃત્તિઓ ઘણીવાર શાળાના સામે બહાર પણ લંબાઈ શકે છે. મંડળ પ્રવૃત્તિઓ શીખનારાઓને પ્રથમ હાથના અનુભવો પ્રદાન કરે છે, કારણ કે તેઓ મોડલ નિર્માણ, પ્રદર્શનની ગોઠવણી, ફિલ્ડ વર્ક, પ્રયોગશાળાના કામ વગેરેમાં ભાગ લે છે. ગણિત મંડળનું મહત્ત્વ શું છે તે સમજીએ. તે ગણિતમાં રસ ઉત્તેજિત કરવા અને જાળવવામાં ઉપયોગી છે. તે વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીને ઉત્તેજિત કરે છે. તે વિદ્યાર્થીઓમાં મુક્ત ચર્ચાની તકો પૂરી પાડે છે અને તેઓ બીજાના વિચારોથી ફાયદો મેળવે છે. હોશિયાર વિદ્યાર્થીઓને સક્રિયપણે ભાગ લઈ તેમની જરૂરિયાતો અને રુચિ સંતોષવાની તક મળે છે. આવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને પાયાની તાલીમ મળે છે. તે નવરાશના સમયનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદરૂપ છે. તે વિદ્યાર્થીઓમાં આત્મ અધ્યયન કરવાની ટેવ પૂરી પાડે છે. તે વિદ્યાર્થીઓને ગણિતના અદ્યતન જ્ઞાન અને વિકાસ સાથે પરિચિત કરવામાં મદદરૂપ થાય છે. તે તેમને સિદ્ધાંતને વ્યવહારમાં અનુવાદિત કરવાની અને તેમના શિક્ષણનો યોગ્ય ઉપયોગ દૈનિક જીવનમાં કરવાની તક આપે છે. તે વર્ગખંડના વિષયોની વિગતવાર ચર્ચા કરવાની તક પૂરી પાડે છે અને આ વિષય વિશે વધુને વધુ જાણવા માટે મદદ કરે છે. તે સાથે મળીને કામ કરવાની તક આપે છે, જેનાથી વિદ્યાર્થીઓ સહકારનો પાઠ શીખે છે. વિદ્યાર્થીઓને ગાણિતિક પ્રોજેક્ટ, રમતો, ચર્ચા, મંત્રણા વગેરેની તક મળે છે. તે બહારના નિષ્ણાંતો અને શિક્ષકોને સાંભળવાની તક પૂરી પાડે છે. તે આંતરશાળા અને શાળા બહારની ગાણિતિક સ્પર્ધાઓની તક પૂરી પાડે છે. તે પર્યટન અને ગાણિતિક મૂલ્યની મુલાકાતોનું આયોજન કરી શકે છે. તે ગાણિતિક ચિત્ર તૈયાર કરવા અને પ્રદર્શિત કરવાની એજન્સી છે. તે ગણિતના વર્ગખંડની સજાવટમાં મદદ કરે છે. તેના વિવિધ કાર્યક્રમો દ્વારા તે માતા પિતા અને અન્ય સભ્યોને સમુદાયને શાળાથી પરિચિત થવાની તક પૂરી પાડે છે. તે ગાણિતિક પ્રદર્શનો ગોઠવી શકે છે. તે વિદ્યાર્થીઓને સમાન નેતૃત્વની તક પૂરી પાડે છે. તે ગણિતના સંદર્ભમાં શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શનમાં મદદ કરી શકે છે. સંસ્થામાં ગણિતશાસ્ત્રનું મંડળ જો યોગ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હોય તો તે ગણિતના
શિક્ષણમાં મોટી મદદ કરશે. આવું મંડળ વિદ્યાર્થીઓ દ્વારા તેમના શિક્ષકના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ચલાવવામાં આવવી જોઈએ. મંડળના યોગ્ય સંચાલન માટે સૌથી મહત્વની બાબત એ છે કે મંડળના ડ્રાફ્ટ બંધારણની તૈયારી. આ ડ્રાફ્ટ ગણિતશાસ્ત્રના શિક્ષકે સંસ્થાના વડાની સલાહ સાથે તૈયાર કર્યો છે. બંધારણના મુસદ્દામાં ક્લબનું નામ, મંડળના ઉદ્દેશો, સભ્યપદ અને ફી અંગેની વિગતો વગેરે વિશેની બધી મહત્વપૂર્ણ વિગતો પૂરી પાડવી જોઈએ. ગણિતશાળા મંડળના કાર્યક્ષમ અને સફળ કાર્ય માટે નિષ્ણાંતોના જૂથે સૂચન કર્યું છે, જે સંસ્થા નીચે મુજબ હોવી જોઈએ. આશ્રયદાતા તરીકે સંસ્થાના વડા, સલાહકાર તરીકે વરિષ્ઠ ગણિતના શિક્ષક, શાળાના ગણિતના તમામ વિદ્યાર્થીઓ માટે ક્લબની સભ્યપદ ખુલ્લી છે. ગણિતમાં રસ ધરાવતા કેટલાક અન્ય વિદ્યાર્થીઓને સહયોગી સદસ્યતાની મંજૂરી હોઈ શકે. મંડળમાં શૈક્ષણિક વર્ષ માટે ચૂંટાયેલી કારોબારી સમિતિ હોવી જોઈએ. આ એજ્યુકેશનમાં ગણિત મંડળના સભ્યોની નીચેની ફરજો સામેલ હોવી જોઈએ. પહેલું અધ્યક્ષ એટલે કે ચેરમેન, બીજું સચિવ એટલે કે સેક્રેટરી, ત્રીજું સહાયક સચિવ અને ચોથું ખજાનજી. અધ્યક્ષ: તેઓ વિદ્યાર્થીઓના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાથી તેમને મંડળ દ્વારા આયોજિત તમામ ઔપચારિક કાર્યોની અધ્યક્ષતા કરવા જોઈએ. તેમણે મંડળની કારોબારી સમિતિની બેઠકોનું પણ અધ્યક્ષપદ સંભાળવું પડશે. બીજું સચિવ: તે વિદ્યાર્થીઓના ચૂંટાયેલા સભ્યો પણ છે અને ક્લબની વિવિધ પ્રવૃત્તિઓનો યોગ્ય રેકોર્ડ અને જાળવણી પણ કરે છે. તેમણે કારોબારી સમિતિની બેઠકોનો સાચો રેકોર્ડ રાખવો જોઈએ. ક્લબ વતી તમામ પત્ર વ્યવહાર કરવા કડુંબના વિવિધ કાર્યો માટે સ્પીકર્સ અને મહેમાનોને આમંત્રણ આપવાનું પણ તેની જવાબદારી છે. ત્રીજું સહાયક સચિવ: તેમની મુખ્ય ભૂમિકા સચિવને તેમની ફરજોના પ્રદર્શનમાં મદદ કરવા માટે છે, એટલે કે સચિવની ગેરહાજરીમાં તેમણે સચિવના તમામ કાર્યો કરવાના હોય છે. ચોથું ખજાનજી એટલે કે ટ્રેઝરર: તે ક્લબ માટે સભ્યપદ ફી વસૂલવાનું કામ કરે છે. તેને ક્લબની આવક અને ખર્ચનો યોગ્ય હિસાબ પણ જાળવવાનો હોય છે. કારોબારી સમિતિના સભ્યોએ તેમના સક્રિય સહકારને વધારવાની અને ક્લબના કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેવાની અપેક્ષા છે. તેમણે ક્લબના કાર્યક્રમોને સફળ બનાવવા માટે ગણિત શાળા તેમના જ્ઞાન અને પ્રભાવનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. ગણિત ક્લબની પ્રવૃત્તિઓ કેવી હોવી જોઈએ? ફર્સ્ટ, કેટલા રસપ્રદ ગાણિતિક વિષયો ઉપર આંતરવર્ગ આંતર શાળા સ્પર્ધાનું આયોજન, ગણિતના કેટલાક પ્રખ્યાત શિક્ષક અને વિજ્ઞાન દ્વારા વ્યાખ્યાનની ગોઠવણ, ગણિતના ઇતિહાસ અથવા ગણિતના મહાપુરુષો સાથે સંબંધિત દિવસો અને ઇવેન્ટ્સની ઉજવણી, ગણિતના વ્યવહારિક કાર્યક્રમો વિશે ચર્ચાઓનું આયોજન, ગણિતમાં મનોરંજક પ્રવૃત્તિઓ જેવી કે કોયડા, રીડલ, કેચ, પ્રોબ્લેમ્સ, નંબર ગેમ્સ વગેરે, ગણિતની પ્રયોગશાળા માટે ચાર્ટ, મોડેલો, ચિત્રો, આલેખ વગેરે બનાવવા અથવા એકત્રિત કરવા, સંબંધિત પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ યોજવી, સારી મેગેઝિન્સ માટે વસ્તુઓ તૈયાર કરી રહ્યા છીએ, ગાણિતિક પ્રદર્શનો અને મેળાઓનું આયોજન, ગાણિતિક રૂચિની ચોક્કસ પ્રવૃત્તિનું આયોજન કરવું જેવી કે પોસ્ટ ઓફિસ, બેંકો, બજાર સ્થળોની મુલાકાત, વ્યવસાયની મોટી ચિંતાઓ વગેરે, ગાણિતિક વિષયો ઉપર કેટલાક રેડિયો પ્રસારણ સાંભળવા માટેની વ્યવસ્થા કરવી, ગણિત સંબંધિત સેમિનાર અને કારકિર્દી અભ્યાસક્રમનું આયોજન. આમ આપણે જોયું કે ગણિત મંડળ આ વિષયને લગતા વિવિધ વિષયોને આવરી શકે છે. જો વિદ્યાર્થીઓ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પૂરા દિલથી ભાગ લે છે, ત્યારબાદ તેમણે મોટો ફાયદો થાય છે. ગણિત ક્લબ વિદ્યાર્થીઓના રસને ઉત્તેજિત કરવા અને જાળવવા માટે ખૂબ આગળ વધી શકે છે. તેઓ આ વિષય પ્રત્યેના પ્રેમનો વિકાસ કરશે. ગણિત ક્લબની ઉપયોગિતાના શિક્ષક દ્વારા બતાવવામાં આવેલ રુચિ અને વિદ્યાર્થીઓને કેટલી હદ સુધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે તેના ઉપર આધારિત છે. સેકન્ડ પોઈન્ટ છે ગાણિતિક ઓલિમ્પિયાડ. આ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ પ્રોબ્લેમ સોલ્વિંગ કોમ્પિટિશન ઓપન ટુ ઓલ એથ્લીટ્સ. ધ એમ ઓફ ધ કોમ્પિટિશન ઇઝ ટુ ટેસ્ટ ઇનેટ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ. ગણિતશાસ્ત્રની ઓલિમ્પિયાડ પ્રોબ્લેમ સોલ્વિંગ કોમ્પિટિશન બધા એથ્લેટ્સ માટે ખુલ્લી રહે છે. આ સ્પર્ધાનો હેતુ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલનું પરીક્ષણ કરવાનું છે. તે 1977માં ડૉક્ટર જ્યોર્જ લેન્સર દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ગણિતના શિક્ષક છે. ધ મેઇન ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ ઇઝ ધ ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ IMO, અ કોમ્પિટિશન હેલ્ડ એન્યુઅલી સિન્સ 1959. ગણિત ઓલિમ્પિયાડના ઉદ્દેશો: ફર્સ્ટ, ગણિત માટે ઉત્સાહ, પ્રેમ અને રસ રૂચિ જગાડવું.
સેકન્ડ મહત્વપૂર્ણ ગાણિતિક ખ્યાલો રજૂ કરવા, સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની મુખ્ય વ્યૂહરચના શીખવવી, પ્રોબ્લેમ સોલ્વિંગમાં ગાણિતિક લચીલા પણ વિકસાવવા, ગાણિતિક સૂચકોને મજબૂત બનાવવા, ગાણિતિક રચનાત્મક અને ચાતુર્યને પ્રોત્સાહન આપવું, સંતોષની પૂર્તિ માટે પડકારોને પહોંચી વળવામાં અને આનંદ અને રોમાંચ જગાડવામાં. ભારતમાં ગણિત ઓલિમ્પિયાડ કાર્યક્રમનું આયોજન. આઈએમઓમાં ભાગ લેવા ભારતના ગાણિતિક ઓલિમ્પિયાડ કાર્યક્રમનું આયોજન હાલમાં હોમી ભાભા સેન્ટર ઓફ સાયન્સ એજ્યુકેશન દ્વારા રાષ્ટ્રીય ઉચ્ચ ગણિત બોર્ડ વતી કરવામાં આવ્યું છે અને તે પરમાણુ વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. કાર્યક્રમો માટેના યોગ્ય પદ અધિકારીઓ નીચે મુજબ છે. નેશનલ કોઓર્ડિનેટ દિલ્હી, HBCSE ડાયરેક્ટર મુંબઈ, મેમ્બર સેક્રેટરી NBHM મુંબઈ, સાયન્ટિસ્ટ ઇન્ચાર્જ બેંગ્લોર. ભાગ લેવા માટેની કાર્યવાહી. આઈએમઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે 3 પગલાંની કાર્યવાહી છે. ફર્સ્ટ, પ્રાદેશિક ગાણિતિક ઓલિમ્પિયાડ. ભારત CBSE અને નવોદય વિદ્યાલય સમિતિ નિયુક્ત કરવામાં આવી છે અને દેશના જુદા જુદા પ્રદેશોની નિયુક્તિ કરવામાં આવી છે. સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં યોજાનારી RMO પરીક્ષામાં ભાગ લેવા પાત્ર તમામ શાળાના વિદ્યાર્થીઓ 11 અને 12 વર્ગના છે. સેકન્ડ, ભારતીય રાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ INMO. INMO ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે દરેક પ્રદેશના કેન્દ્રમાં રાખવામાં આવે છે. INMO ફક્ત એના માટે ખુલ્લું છે જેઓ તેમના સંબંધિત વિસ્તારોમાંથી RMMO દ્વારા અથવા CBSE અથવા NVS દ્વારા હાથ ધરાયેલ IRMO દ્વારા પસંદ કરવામાં આવેલ હોય. થર્ડ, આંતરરાષ્ટ્રીય ગાણિતિક ઓલિમ્પિયાડ તાલીમ શિબિર. INMOથી પુરસ્કૃતોને મે જૂન મહિનામાં યોજાયેલ 1 મહિનાના તાલીમ શિબિરમાં આમંત્રણ અપાય છે. દરેક વર્ષે HBCSE મુંબઈ ખાતે આ તાલીમ શિબિર યોજાય છે. પુરસ્કૃતોને જરૂરી સૈદ્ધાંતિક પૃષ્ઠભૂમિ સાથે તાલીમ સુવિધા, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ આપે છે. ગાણિતિક ઓલિમ્પિયાડ માટે અભ્યાસક્રમ. ગણિતના ઓલિમ્પિયાડ માટે કોઈ સૂચિત અભ્યાસક્રમ નથી. પૂર્વ કોલેજોના ગણિતમાંથી વિષયો લેવામાં આવે છે. પૂર્ણાંકોના અંકગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, ચતુર્ભુજ, સમીકરણો અને અભિવ્યક્તિઓ, સંકલન ભૂમિતિ વગેરે આવરી લેવામાં આવેલા છે. જે મુખ્ય ક્ષેત્રોમાંથી સમસ્યાઓ એટલે કે સમ્સ પસંદ કરવામાં આવે છે તે છે નંબર સિદ્ધાંત, ભૂમિતિ, બીજગણિત અને સંયોજક વગેરે. RMOથી INMOથી IMO તરફ જતા મુશ્કેલીઓનું સ્તર વધે છે. ગણિત ઓલિમ્પિયાડનું મહત્વ. તે તેજસ્વી બાળકો માટે તક પૂરી પાડે છે. તે સ્પર્ધાત્મક ભાવના વિકસાવે છે. તે હોશિયાર બાળકોને ઓળખે છે. તેજસ્વી બાળકોને પ્રોત્સાહન તથા એવોર્ડ આપે છે. બાળકોને પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરે છે. તેમની પ્રતિભાનું પાલન પોષણ કરે છે. તેમની નિર્ણાયક અને પ્રશ્નના ઉકેલ મેળવવાની કુશળતા વધારે છે. ગાણિતિક ઓલિમ્પિયાડ માટેની પ્રશ્નોના ઉદાહરણ. ચાલો ABC વાસ્તવિક સંખ્યાઓ લઈએ, જેમ કે ABC = 1 સાબિત કરે છે કે A - B + 1/B બીજા કાઉન્સમાં B - 1 + 1/C ત્રીજા કાઉન્સમાં C - 1 + 1/A < 1. આવી જ રીતે એક બીજું પણ ઉદાહરણ છે. ડિટરમાઇન ઓલ ફંક્શન્સ F(R) સચ ધેટ FX - FY = FFY + X + Y + FX - 1 ફોર રિયલ નંબર XY. શાળાઓમાં ગણિત શીખવવા માટેની હાલની ખામીઓ અને તેમના શક્ય ઉપાયો. સ્પષ્ટપણે આપણે સ્વીકારવું જોઈએ કે હાલનું ગણિત વિષયનું શિક્ષણ સંતોષકારી શિક્ષણથી ઘણું દૂર છે. દરેકને ગણિતના શિક્ષણ સામે ફરિયાદ છે. તે નિસ્તેજ છે, કંટાળાજનક, મુશ્કેલ છે અને શીખનારના દૃષ્ટિકોણથી નકામું છે. તે વિદ્યાર્થીઓના આ જીવનથી ખૂબ દૂરસ્થ છે. શિક્ષકો વધારાના કામના બહાર અને સુવિધાઓની અછતની ફરિયાદ કરે છે. ખામીઓ અને શક્ય ઉપાયો. બસ શિક્ષકની લાયકાત. આપણી શૈક્ષણિક ગોઠવણીમાં એક સામાન્ય ખામી છે કે મોટાભાગના શિક્ષકો યોગ્ય વિષયમાં યોગ્યતા અને યોગ્ય તાલીમ વિના તેઓ વિષયને ન્યાય આપવામાં નિષ્ફળ જાય છે. શિક્ષકની પર્યાપ્ત ઉચ્ચ લાયકાત તેનામાં આત્મવિશ્વાસ વિકસાવે છે અને તેના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની આપે છે. શિક્ષક તેના વિષયમાં નિષ્ઠાવાન હોવા જોઈએ. શિક્ષકે તેના વિષયનું જ્ઞાન અસરકારક શિક્ષણ દ્વારા આપવું જોઈએ. બીજું છે શિક્ષકો બોર્ડન.
એટલે કે શિક્ષક અસરકારક પદ્ધતિઓ અપનાવી અને તૈયાર કરી શકતા નથી, કેમ કે તેની પાસે વધારાનો સમય નથી. તેમનું બર્ડન તેને વ્યક્તિગત મુશ્કેલીઓ દૂર કરવા માટે સમય આપતો નથી. તેમને તેની મૌલિકતા અને પહેલ બતાવવા માટે સક્ષમ કરવા માટે તેને હળવા કરવામાં આવવા જોઈએ. ત્રીજું છે શિક્ષકોનો પગાર. ગણિત અથવા અન્ય શિક્ષકની આર્થિક સ્થિતિ સારી નથી, તે ચિંતિત રહે છે, અને ચિંતિત શિક્ષક ભણનારાઓને પોતાનું શ્રેષ્ઠ આપી શકતું નથી. તે નિરાશ અથવા અસંતુષ્ટ કામ કરનાર છે. આવા સખત દિવસોમાં તેને યોગ્ય ચૂકવણી કરવી આવશ્યક છે. ચોથું છે શિક્ષકનું વલણ. શિક્ષકને તેના વિષય પ્રત્યે વાસ્તવિક પ્રેમ ના હોય, ગણિત વિષયની ઉપયોગિતામાં વિશ્વાસનો અભાવ હોય, અને તેથી વિદ્યાર્થીઓ વચ્ચે રસ બનાવી શકશે નહીં. કોઈ શિક્ષકને તેની ફરજ સોંપ્યા પહેલાં તેના વિષય પ્રત્યેની નિષ્ઠાનું પરીક્ષણ કરવું જોઈએ. પાંચમો છે હેતુનો અભાવ. વિદ્યાર્થીઓ ગણિત વિષયના અભ્યાસ પાછળના ઉદ્દેશોને માન્યતા આપતા નથી. દરેક વિષયના વિશિષ્ટ અને સામાન્ય લક્ષ્યો પર અસરકારક રીતે ભાર મૂકવો જોઈએ. જો કોઈ કામમાં ઉદ્દેશનો અભાવ છે તો તે શિક્ષકની ફરજ છે તેને હેતુપૂર્ણ બનાવે. હેતુ આકર્ષિત હોવો જોઈએ જે વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવા પ્રેરે. છઠ્ઠું, સાધનોનો અભાવ. શાળાઓમાં ગાણિતિક ઉપકરણોનો ગંભીર અભાવ છે. સાધન વિના વિશે અમૂર્ત બની જાય છે. ગાણિતિક પ્રયોગશાળાની સ્થાપના આ ખામીને દૂર કરશે. સાતમું, અધ્યાપન કરવાની પદ્ધતિ. જો વિદ્યાર્થીઓ વિષય ગણિતમાં કોઈ રસ દર્શાવતા નથી તો તે વિદ્યાર્થીઓમાં વિચારવાની સમજવાની શક્તિનો વિકાસ થતો નથી, જે ગોખણપટ્ટી દ્વારા નહીં પણ પદ્ધતિઓ બદલાવીને કરી શકાય છે. અધ્યાપન કરવાની પદ્ધતિ આકર્ષક અને વિષયને મનોરંજક બનાવે તેવી હોવી જોઈએ. આઠમું, મોટા વર્ગો. તે એક સામાન્ય ખામી છે. કોઈ વ્યક્તિગત ધ્યાન આપી શકતું નથી. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંપર્કો સ્થાપિત કરવું મુશ્કેલ બને છે. શિક્ષક સરળતાથી વ્યક્તિઓની ક્ષમતાનો નિર્ણય કરી શકતો નથી. આ ખામીને ફક્ત દરેક વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા મહત 25 સુધી મર્યાદિત કરીને દૂર કરી શકાય છે. નવમું છે પાઠ્યપુસ્તક. સિલેબસની પરંપરાગત શૈલી પાઠ્યપુસ્તકને પણ વિપરીત અસર કરે છે. ગણિતની પાઠ્યપુસ્તક સામગ્રી એક તૈયાર સ્વરૂપમાં ઉપલબ્ધ બનાવવામાં આવે છે, જે વિચાર, શોધ અને મૌલિકતાની વિરુદ્ધ છે. ગણિતમાં વિષયની ગોઠવણી બાબત અને પ્રયોગશાળાઓ હોવી જોઈએ. અન્ય ખામીઓ જેવી કે પુસ્તકાલયો અને પ્રયોગશાળાઓ, પરીક્ષાઓ, અભ્યાસક્રમ ગાણિતિક ભાષા અધ્યયન વગેરેમાં કઠોરતાને પણ દૂર કરવાની જરૂર છે. ઇવન આફ્ટર રિમૂવિંગ ધ અબવ મેન્શન ડિફેક્ટ્સ કમ્પ્લીટલી, ધેર વિલ બી અ સ્કોપ ફોર ઇમ્પ્રુવમેન્ટ. ઉપર જણાવેલ ખામીઓને સંપૂર્ણપણે દૂર કર્યા પછી પણ સુધારણા માટે અવકાશ હશે. થેન્ક યુ.